बनासकांठाना थरात खाते नायब कलेक्टरनी कचेरी आगळ खेडूतोनी सिंचाई माटे पाणीनी मांग साथे कोंग्रेस आगेवान अने किसान संघर्ष समितिना आगेवानोने धरना अने एक दिवसीय प्रतीक उपवास कर्यो हतो। बनासकांठाना थरात खाते नायब कलेक्टरनी कचेरी आगळ खेडूतोनी सिंचाई माटे पाणीनी मांग साथे कोंग्रेस आगेवान अने किसान संघर्ष समितिना आगेवानोने धरना अने एक दिवसीय प्रतीक उपवास करेल छे। सरहदी विस्तारना 97 गामोमां सिंचाईनो मोटो प्रश्न छे। वारंवार रजूआत छतां कोई उकेल न आवता आजे एक दिवसीय धरना अने प्रतीक उपवासनो कार्यक्रम आपवामां आव्यो। વાત હતી ખેડૂતોના હિતની, છતાં પણ ખેડૂતોની નહિવત હાજરી જોવા મળી હતી। 97 ગામના ખેડૂતોની વાચા આપવાનો કાર્યક્રમ હોવા છતાં આગેવાન સાથે માત્ર 100ની આસપાસ લોકો જોવા મળ્યા હતા। સિંચાઈ માટે વાવ થરાદ લાખની અને ધાનેરામાં ગંભીર પ્રશ્ન છે, જે ખેડૂત આગેવાનો વાચા આપી રહ્યા છે, છતાં ખેડૂતો નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે આજે પ્રતિક ઉપવાસનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, થરાદ તાલુકાના પૂર્વ પટ્ટીના જે 97 ગામ આવેલા છે એ ગામમાં અત્યારે સુજલામ સુફલામ યોજના નીકળી, પણ જ્યારથી નીકળી ત્યારે પણ આ સુજલામ સુફલામ યોજનામાં જરૂર પ્રમાણે પાણી આવ્યું નથી। ખેડૂતોની મોંઘામૂલી જમીન લઈ અને ખેડૂતોને બરબાદ કરવામાં આવ્યા છે। સરકાર સુજલામ સુફલામ યોજનામાં પાણી નાખે, 97 ગામનો જે પટ્ટો છે એને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવવામાં આવે, કારણ કે જે આ વિસ્તારનો પટ્ટો છે એમાં જમીનના તળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે। થરાદ તાલુકાના 97 ગામમાં ભૂગર્ભ તળમાં પાણી રહ્યા નથી, તળમાં પાણી ખૂટી ગયા છે। ખેડૂતોએ પોતાનો જીવન નિર્વાહ ચલાવી પોતાના બાળ બચ્ચાની જિંદગી બચાવી એ મુશ્કેલ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં ગામડામાંથી હિજરત કરી અને અન્ય જગ્યાએ જવો એવો સમય હાલમાં થઈ રહ્યો છે। અહીંયા થરાદના સંઘર્ષ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત માગણી કરી, સરકાર પાસે રજૂઆત કરવા છતાં છેલ્લા બજેટમાં પણ સરકારે માત્ર ને માત્ર અહીંયા લોલીપોપ આપી ખેડૂતો સાથે મશ્કરી કરી છે, ખેડૂતો અપમાન કર્યું છે।